बनो अने उनाने गुजरात ए वर्षा ने वागण बलो नमस्कार दर्शक मित्रों, मां शबरा न्यूज चैनल में आपनु हार्दिक स्वागत छे। हूँ रिंकल परमार। तो जुए आज ना स्थानिक समाचार। कच्छना सांसदे डायलिसिस माटे खास हॉस्पिटल नी मांग करी तथा डॉक्टरों नी निमणूक नी पण मांगणी करी। अदाणी जीके जनरल हॉस्पिटले हजू आधुनिक सारवार माटे कोई व्यवस्था नथी करी। कच्छना सांसद विनोद चावड़ाए राज्य सरकार ने पत्र लखी। कच्छ में किडनी फेल थई जवाना अनेक केस छे અને તેઓને ડાયાલિસિસ કરાવવું પડે છે। ગરીબ વર્ગના લોકો ખૂબ જ મુશ્કેલીમાં છે, તેથી રાજ્ય સરકારે ડાયાલિસિસ માટે ખાસ યુનિટ બનાવી નિષ્ણાંત ડોક્ટરોની સેવા મળે તેવી માંગણી કરી છે। વિશેષમાં કિડની ડાયાલિસિસ માટે મદદરૂપ થતા મિતેશ શાહની ટીમે સાંસદને આવેદનપત્ર આપી એસટીમાં આવા દર્દીઓને એસટી પાસ આપવાની માંગણી કરી હતી। આ પ્રસંગે સંસ્કાર બિચકુલે નામના 6 વર્ષના બાળક દ્વારા સાંસદનું સન્માન કરાયેલ। આ બાળકની કિડની ફેલ થઈ ગયેલ છે। એ વાત પણ કચ્છના લોકો ભૂલી ન શકે કે જીકે જનરલ હોસ્પિટલ અદાણીએ સંભાળી ત્યારે તમામ પ્રકારની સારવાર આ હોસ્પિટલમાં આધુનિક ઉપકરણો તથા નિષ્ણાંત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ કરાશે તેવી વાત પણ કરાઈ હતી। પણ હજુ સુધી આ હોસ્પિટલમાં સુવિધા ઉભી કરવા માટેના વચનોનું પાલન ન થતાં કચ્છના દર્દીઓ હાલાકી ભોગવે છે। આ બાબતે સાંસદશ્રીએ જણાવ્યું હતું કે કચ્છની અંદર આપણે સૌ જાણીએ છીએ કે ડાયાલિસિસના દર્દીઓ ખૂબ જ પ્રમાણમાં છે। અનેક મારી પાસે લેખિત અને મૌખિક રજૂઆતો આવી અને મેં પણ નજરે જ્યારે જોયેલું છે, આમ તો કચ્છની અંદર સંસ્થાઓના માધ્યમથી અનેક ડાયાલિસિસ માટેની હોસ્પિટલો ચાલે છે, પણ મેં થોડાક દિવસો પહેલાં ગુજરાત સરકારની અંદર રજૂઆત કરી અને કચ્છની અંદર એક સરકારી ધોરણે અને ફક્ત ને ફક્ત બીપીએલ નહીં પણ જે સમાજનો ગરીબમાં ગરીબ જે પણ દર્દી છે એને ડાયાલિસિસ માટે કચ્છની અંદર એક ડાયાલિસિસ નિઃશુલ્ક સેન્ટર ઊભું થાય, એની સાથે એક ડૉક્ટરની નિષ્ણાત ટીમ પણ સરકાર દ્વારા નિમવામાં આવે, આ પ્રકારનું આયોજન આગામી દિવસોની અંદર કચ્છ જિલ્લામાં ઊભું થાય એના માટે મેં સરકારમાં લેખિત અને મૌખિક રજૂઆત કરેલી છે। અત્યાર સુધી અદાણીની અંદર જે પ્રકારનું સરકાર સાથે એમઓયુ થયેલું હતું, અત્યાર સુધી અદાણી સાથેના જે તે અધિકારીઓ સાથે મારી વાત થયેલી છે તો એમણે મને એવો વિશ્વાસ અપાયો છે કે જે સરકાર સાથે અમે એમઓયુ કરેલું છે, જે સરકાર સાથે અમે બંધાણા છીએ, એ પ્રકારની સુવિધાઓ અત્યારે ઉપલબ્ધમાં છે। પણ કદાચ આવા પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધમાં નહીં હોય તો સ્વાભાવિકપણે અદાણીનું પણ આપણે ધ્યાન દોરશું અને સરકારશ્રીમાં પણ એની રજૂઆત કરીશું। જે હોય તે પણ કચ્છના ડાયાલિસિસ કરાવતા ગરીબ લોકો અત્યંત દયનીય હાલતમાં છે। શું તમે જાણો છો કે ડેન્ગ્યુ નામનો દુશ્મન તમારા જ ઘરમાં રહે છે? શું વાત કરો છો? હા, દિવસ દરમિયાન કરડતો આ મચ્છર ચોખ્ખા પાણીમાં તેના ઈંડા મૂકે છે। જ્યાં જ્યાં ચોખ્ખા પાણીનો જમાવડો થાય, જેમ કે ફ્રીજની ટ્રે, કુલર, પાણીની ટાંકીઓ, ફુવારાઓ, પાણીની કોઠી, ફૂલદાની, હવાડા, પક્ષીકુંડ, પાલતુ પ્રાણીનો ચાટ અથવા આંગણ અને અગાશી પર સ્થિર થયેલા પાણી કે ટાયર પીપા ભરાઈને સ્થિર થયેલા પાણી, જ્યાં જ્યાં પાણી જમા થઈ શકે છે ત્યાં તુરંત સફાઈ કરાવો। પીવાના પાણીના વાસણને સાફ સુથરા કરીને ઢાંકીને રાખો। ટાંકીના ઢાંકણા હવાચુસ્ત બનાવો। ભંગારનો તાત્કાલિક નિકાલ કરો। લાંબી બાયના કપડાં પહેરો। મચ્છર દૂર રાખતા સાધનોનો ઉપયોગ કરો। વરસાદ પછી ટાળો ફેલાતો રોગચાળો। ટેક્સટાઇલ ક્લસ્ટર મેગા પ્રોજેક્ટની બજેટમાં જોગવાઈ કરાઈ છે। કેન્દ્ર સરકારના હેન્ડીક્રાફ્ટ નિગમના કમિશનર મોનિકા ગર્ગ કચ્છની મુલાકાતે આવ્યા, કચ્છના વહીવટીતંત્ર સાથે મીટિંગ કરી। કચ્છમાં અત્યારે હેન્ડીક્રાફ્ટના 1 લાખથી વધુ કારીગરો છે અને માત્ર 10,000ની નોંધણી થઈ છે, તેથી જિલ્લાના વહીવટી તંત્રે દરેક કારીગરને યુનિક કાર્ડ આપવા માટે નિગમના કમિશનરે જણાવ્યું છે। ચાલુ સાલે કેન્દ્રના બજેટમાં મેઘા ક્લસ્ટરના નિર્માણની વ્યવસ્થા કરવા નાણાંની ફાળવણી કરાઈ છે। જોઈએ આ અંગેનો અહેવાલ। कॉटेज एम्पोरियम के सीसीआईसी के एचएचईसी एक्सपोर्ट कॉरपोरेशन और ईपीसीएच एक्सपोर्ट प्रमोशन काउंसिल फॉर हैंडीक्राफ्ट के लोग आए हैं और इसके साथ ही डिजाइन के एनसीडीपीटी के उच्च स्तरीय टीम भी यहां आज आई है। इसके अतिरिक्त हैंडीक्राफ्ट ऑफिस के विकास आयुक्त हैंडीक्राफ्ट
कि उच्च स्तरीय टीम जिसमें मुख्यालय के लोग और रीजनल ऑफिस के क्षेत्रीय कार्यालय के लोग भी यहाँ आए हैं। हम सब ने जिला के अधिकारियों के साथ और राज्य सरकार के अधिकारियों के साथ, कॉरपोरेशन के MDS, इंडेक्स सी, GLPC के अधिकारियों के साथ विस्तार से ये चर्चा की है कि यहाँ किस किस क्राफ्ट को हमें लेना चाहिए। उसमें अभी तक जो क्राफ्ट हमने आइडेंटिफाई किए हैं वो है टेक्सटाइल की प्रिंटिंग के, ब्लॉक प्रिंटिंग है, अजरक प्रिंटिंग है, टाई एंड डाई, बाटिक। इसके अलावा 3-4 किस्म की कढ़ाई, एम्ब्रॉयडरी के क्राफ्ट्स आइडेंटिफाई किए गए हैं, लेदर के का क्षेत्र, मड क्राफ्ट और इस तरह के कॉपर बेल, लेकरवेयर, ये कुछ क्राफ्ट्स हमने आइडेंटिफाई किए हैं। इसके बाद हमारी चर्चा विस्तार से स्टेक होल्डर से भी हुई, जिसमें यहाँ के कारीगर शिल्पी थे और यहाँ के व्यापारी लोग थे, ट्रेडर्स थे, जो इस क्राफ्ट को, जो यहाँ के हैंडीक्राफ्ट्स को, प्रोडक्ट्स को बाहर बेचते हैं घरेलू बाजार में और अंतर्राष्ट्रीय बाजार में। तो इन सब से चर्चा करके हमने ये जानने की कोशिश की है कि इन क्राफ्ट की ज़रूरत क्या है, इनको विकसित करने के लिए हमें क्या क्या इंटरवेंशंस करनी चाहिए। लेकिन हमारा मेगा क्लस्टर का जो चलाने का उद्देश्य है वो हम राज्य सरकार के सहयोग से चलाएंगे और उसमें हमारा उद्देश्य मुख्यतः एक है कि हमारे कारीगर की आमदनी में बढ़ोतरी हो, उसकी आय में वृद्धि हो, और इसके लिए ही हमारी सारी इंटरवेंशंस होंगी, चाहे वो डिज़ाइन के इंटरवेंशन हो, चाहे हम वहाँ नया डिज़ाइन देना चाहें या नया प्रोडक्ट डिवेलप कराना चाहें, या मार्केटिंग की सुविधा उपलब्ध कराएं, या कॉमन फैसिलिटीज एस्टैब्लिश करें जिससे उसको अपनी प्रोसेसिंग में, अपना प्रोडक्ट बनाने में आसानी हो। हूँ ओनकर गाबू भाई जखूभाई दूँ, नेशनल एवॉर्ड विनर 1992। आ वक्त मेगा क्लस्टर कच्छ में पहली बार आवी रह्यो छे, अने गए वक्त सेक्रेटरी साहेबे पण बहु घणा बधा सूचनो लई गया छे अने अहींथी सूचनो लई गया छे, अने आ क्लस्टर में मेगा क्लस्टर आवशे तो एमां डिजाइनिंगनुं थशे, पछी वर्कशॉपनुं थशे, अने आपणे जे वर्कशेटनुं, जे आपणे अमुक कारीगरोमां वर्कशेटनुं प्रॉब्लम छे वर्कशेटनुं काम थशे, पछी आपणे जे बैंक के रॉ मटेरियल बैंक छे ए थशे, अने कच्छमां कारीगरोनुं नांडामां नांडा कारीगर જે સંસ્થાઓ જે છે એનું બધાનું એક વિકાસ જેવું દેખાય છે। આમ પણ કચ્છમાં હેન્ડીક્રાફ્ટમાં આપણે જોઈએ તો ગુજરાતનો 70-80% જે કારીગરો જે કામ થાય છે એ કચ્છમાં થાય છે। વણકર કંકુબેન અમૃતલાલ, ગામ કુકમાં। બેન, વાત કરીએ આજે ટેક્સટાઇલ ક્લસ્ટર કચ્છમાં આવે છે તો એનાથી ખાસ કરીને કારીગરોને શું ફાયદો થશે, તમને શું લાગે છે? કારીગરોને ઘણો બધો ફાયદો થવાનો છે। આજે જે બધી સ્કીમો છે એ આપણા પાસે કારીગરો પાસેથી રજૂ કરી, જે કારીગરોને ખબર ન હોય એવી સ્કીમોની પણ રજૂઆત કરી, અને બીજું હમણાં જે કાર્ડ બનાવવાનું છે એ કાર્ડ બનાવવાનું કીધું, એનાથી કારીગરોને ઘણી એવી સગવડ મળશે અને આગળ જવાની તકો મળશે। હેન્ડીક્રાફ્ટની તો એક પ્રોબ્લેમ વધારેમાં વધારે મજૂરીની છે, એમાં કામ ઘણું કરવું પડે છે અને મજૂરી ઓછી મળે છે, એ વધારેમાં વધારે પ્રોબ્લેમ છે। એનાથી અમારા જે બાળકો ભણે છે ને તો એ કામમાં જોડાવા માંગતા નથી કે આનામાં મજૂરી બહુ ઓછી પડે ને બહારે જો નોકરી કે બધું ભણીએ તો આગળ ઘણું કમાવી શકીએ, મજૂરીનું જ વધારે પ્રોબ્લેમ છે। સુરમંદિર સિનેપ્લેક્સ ભુજ, કચ્છની સિનેપ્રિય જનતા માટે સુરમંદિર સિનેપ્લેક્સ આજથી શરૂ કરે છે। કચ્છમાં સૌપ્રથમ ઓરિજિનલ 3D સિલ્વર સ્ક્રીન પર 2K પ્રોજેક્ટર દ્વારા 3D ફિલ્મની રજૂઆત। યશરાજ ફિલ્મ્સ, દાવતે ઇશ્ક, ડેલી 10:30, 12:45, 3:45, 6:45 એન્ડ 9:45 PM। કોમેડી લવ સ્ટોરી ખૂબસૂરત, ડેલી 3:30 એન્ડ 6:30 PM। હોલિવૂડ બ્લોકબસ્ટર ટ્રાન્સફોર્મર્સ ઇન 3D, ડેલી 12:30 એન્ડ 9:30 PM। ફોન બુકિંગ નંબર 9409446048, 9909744944। ફોન પર બુકિંગ કરાવેલી ટિકિટ શો ટાઈમથી 30 મિનિટ પહેલા મેળવી લેવી। સુરમંદિર સિનેપ્લેક્સ ભુજ। જક બોતેરા ધ ફેશન હબ કચ્છની પ્રિય જનતા માટે અમો અવનવો ખજાનો લાવ્યા છીએ। મેન્સ વેર, લેડીઝ વેર તેમજ ચિલ્ડ્રન વેર મેળવવા માટેનું વિશ્વાસપાત્ર અને ઉત્તમ સ્થળ એટલે જક બોતેરા ધ ફેશન હબ। કોટન, મલ કોટન, સિલ્ક, બ્રો સિલ્ક, સિફોન, બ્રાસો કોટન, ડિજિટલ પ્રિન્ટ તેમજ અનેકવિધ મટીરિયલ લેડીઝ વેરમાં ઉપલબ્ધ, તેમજ વેસ્ટર્ન વેરમાં જીન્સ, ટી શર્ટ, લેગિંગ્સ, ટોપ,
લેડીઝ કુર્તી અને જેગિંગ્સ. મેન્સ વેરમાં અનેક અવનવી અને લેટેસ્ટ વેરાયટીઓ માટે એકવાર અવશ્ય મુલાકાત લો. મેન્સ વેરમાં જીન્સ પેન્ટ શર્ટમાં તમામ સાઇઝ હાજર સ્ટોકમાં. ચિલ્ડ્રન વેરમાં તમામ નવી વેરાયટીઓ મેળવવા એક વખત અવશ્ય મુલાકાત લો. સરનામું જગ બોતેરા ધ ફેશન હબ, શોપ નંબર 7, ડાયમંડ પ્લાઝા કોમ્પ્લેક્સ, વ્હાઇટ બિલ્ડિંગ પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9909951272. માર્શાપુરા ન્યૂઝને 7 વર્ષ પૂર્ણ થયા. 8મા વર્ષમાં પ્રવેશ ટાણે માં ન્યૂઝને ઠેર ઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે. જોઈએ શુભેચ્છા સંદેશ. આશાપુરા ન્યૂઝ ચેનલ લગભગ અવારનવાર અને પ્રસંગોપાત હંમેશા જોઈએ છીએ, જેમાં આપના તરફથી સમગ્ર આયોજનનું જે નેટવર્ક પ્રસિદ્ધ કરવામાં આવે છે અને નિડરતાપૂર્વક આપવામાં આવે છે. અને જ્યારે કોઈ પણ ઉત્સવ પ્રસંગ ક્યાંય પણ હોય, કોઈ પણ સંપ્રદાયના હોય, કોઈ પણ જગ્યાએ હોય, જે એ નિડરતાથી નિખાલસથી જે પ્રસિદ્ધ કરવામાં આવે છે, જેની આજે 7 વર્ષથી એની આખી જે લોકચાના છે અને એ લોકચાના દિવસો દિવસ પ્રગતિ કરે અને વધુમાં વધુ આગળ વધે એવી માં આશાપુરા સે પ્રાર્થના છે, એવી હાર્દિક શુભેચ્છા. માં આશાપુરા ન્યૂઝને 7 વર્ષ પૂર્ણ કરી 8મા વર્ષે મંગલ પ્રવેશ કરે છે, તેમાં હું શુભેચ્છા પાઠવું છું. કચ્છ જિલ્લા અને ભુજ શહેરની પ્રતિષ્ઠાન એવી માં આશાપુરા ન્યૂઝને આજે 7 વર્ષ પૂર્ણ થતાં હું હાર્દિક શુભેચ્છા આપું છું ને ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી રાજકીય આગેવાન રીતે, સામાજિક આગેવાન રીતે ને સમાજના આગેવાન રીતે હું ઘણી ઘણી શુભેચ્છા આપું છું. અને દિન ડબલ અને રાત ચોગની થાય એવી આજથી હું અનુરભાઈ નોડે, કચ્છ જિલ્લા ભાજપ મીડિયા સહ કન્વીનર તરીકે, જજી જજી મુંબા રાખી દીયા તો ને વધારે વધારે પ્રગતિ કરી અને ફરી ફરી અભિનંદન. માં આશાપુરા ન્યૂઝ આજે 7 વર્ષ પૂર્ણ કરી 8મા પ્રવેશ કર્યો છે, 8મા પ્રવેશ કર્યો ને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. કચ્છ જિલ્લા શિવસેના તરફથી આવું જ પ્રજાનો સારા કાર્ય કરે, પ્રજાનો ખૂબ ઉપયોગી થઈ રહ્યો છે. આ ચેનલ બહુ સારી પ્રવૃત્તિ કરી રહ્યા છે અને આ પ્રજાના પ્રશ્નોને હલ કરે છે, સારું એવું કામગીરી છે માં આશાપુરા ન્યૂઝની. અમે એ બદલ એમને ખૂબ ખૂબ આભારી છીએ. માં આશાપુરા ન્યૂઝ જેમણે 7 વર્ષમાં કચ્છના અનેક પ્રશ્નો કે જે અનેક પ્રશ્નોમાં લોકોના પ્રશ્નોને વાચા આપવાની સાથે સાથે વહીવટીતંત્ર તેમજ લોકોનું સંકલન કરી અને ખૂબ જ સારી કામગીરી કરી છે, તે બદલ માં આશાપુરા ન્યૂઝની સમગ્ર ટીમને હું ખૂબ જ શુભેચ્છા પાઠવું છું. ખરેખર બહુ ખુશીની વાત છે કે માં આશાપુરા ન્યૂઝ 7 વર્ષ પૂર્ણ કરે છે, ત્યારે હું કચ્છ જિલ્લા રાજપૂત યુવા સંઘના મહામંત્રી તરીકે તેમજ રોટરીના આસિસ્ટન્ટ ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી તરીકે પણ આ સેવાને, જેમાં આશાપુરા ન્યૂઝે 7 વર્ષથી જે એમની વિશ્વસનીયતા જાળવી રાખી છે, તે બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને તેઓ ખૂબ જ પ્રગતિ કરે અને સમાજનો જે વાસ્તવિક અરીસો છે, જે જેમણે બતાવવાનો પૂરતો પ્રયત્ન કર્યો છે અને એની વિશ્વસનીયતામાં ક્યાંય ખામી નથી આવી અને આગળ પણ આવી જ રીતે તેઓ સમાજને, સમાજ ઉપયોગી કાર્યો અને સમાજના જે પ્રશ્નો છે એને ઉપાડતા રહ્યા છે, એવો વધારે સારી રીતે ઉપાડશે એવી મને ખાતરી છે. અને એમને ખૂબ શુભેચ્છા આપું છું કે જે આ જેમલસિંહ જાડેજા અને એમની ટીમ, માં આશાપુરાની સમગ્ર ટીમ જે કચ્છના પ્રશ્નો માટે અને કચ્છના લોકોના હિત માટે જે કામ કરતી રહી છે અને સમય સમય અંતરે જે જરૂરિયાત છે કચ્છને એવા વિવિધ પ્રશ્નો, ચાહે પછી આરોગ્યના હોય કે ચાહે પછી ફોજદારી કેસો હોય કે જમીન રેવન્યુ, તમામ લગતા જે જટિલ પ્રશ્નો છે એને ઉકેલવા માટે એમને જે અવાજ નીડરતાથી ઉપાડ્યો છે, એના માટે એમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન. માં આશાપુરા એમને ખૂબ જ પ્રગતિ કરાવે. માં આશાપુરા ચેનલ જે ચાલુ છે એને ખરેખર ખૂબ જૂની ચેનલ છે, ખૂબ સારા સમાચાર આપે છે ને લોકોની વાચા સચોટ અર્થમાં રજૂ કરે છે અને હજુ પણ વિશેષ લોકોની વાચા આપે તેવી ખાસ ઈચ્છા છે. અને આ ચેનલ દિવસે દિવસ ખૂબ પ્રગતિ કરે એવી શુભેચ્છા છે. શતમ
जीव शरद माननीय श्री जयंतीलाल जे ठक्कर प्रमुख श्री अखिल कच्छ रघुवंशी सोशल ग्रुप पूर्व चेयरमैन श्री आरोग्य समिति जिला पंचायत आप श्री 50 वर्ष पूर्ण करी 51मा वर्षमा मंगल प्रवेश करी रह्या छो ज्यारे अमो सहृदये शुभकामना व्यक्त करता आनंदनी लागणी अनुभवीए छीए पूज्य झूलेलाल तथा पूज्य जलाराम बापानी असीम कृपा आपना ऊपर बरसती रहे तेवी प्रार्थना साथे शुभकामना शुभेच्छक भावेश लकी सेवा समिति ट्रस्ट डुमरा लकी ग्रुप भुज जेटला जीवाना छीए एमांथी 50 વર્ષ આજે પૂરા થયા અનુભવમાં તો એવું છે કે માણસ કોઈ દિવસ જિંદગીમાં શીખવાનું ખૂટતું નથી અને સેવા કરવાનું ચૂકતો નથી અને કમાવાનું ચૂકતો નથી આ ત્રણેયમાંથી મને એક ચીજ લાગુ નથી પડતી કમાવાની હું હજી શીખું છું ભણું છું વિદ્યાર્થી છું ભૂલો કરું છું અને રોજ પ્રતિદિન નવું નવું શીખવાનું મળે છે અને મારા મોબાઈલના ટાવરમાં જે મને સમાચાર મેસેજ કુદરત તરફથી મળે છે એમને હું સાચવી કરી અને સારી રીતે જીવન પસાર કરું છું અને સારા સેવાના કામ કરવાની કોશિશ કરી રહ્યો છું જે મને યોગ્ય લાગે તે કહીએ તો બહુ નાના થઈ જઈએ કરવું એ કોઈને કહેવું નહીં ઉપરવાળા પાસે નોંધ લેવાતી હોય અહીંયા કોણ કોની નોંધ લે છે હોટલ સેવન સ્કાય એરપોર્ટ રિંગ રોડ આ સપ્તાહમાં આપ વિવિધ ફિલ્મનો આનંદ માણી શકશો સ્ક્રીન વન પર આપ જોઈ શકશો ફિલ્મ ખૂબસૂરત 32 કલાકે 33 કલાકે 36 કલાકે તેમજ 39 કલાકે સ્ક્રીન ટુ પર આપ જોઈ શકશો બે યાર ગુજરાતી ફિલ્મ 32 કલાકે દાવતે ઇશ્ક 33 કલાકે મેરીકોમ 36 કલાકે તેમજ ફાઇન્ડિંગ ફેની 39 કલાકે સ્ક્રીન થ્રી પર આપ જોઈ શકશો દાવતે ઇશ્ક 12:45 કલાકે 3:45 કલાકે 6:45 કલાકે તેમજ 9:45 કલાકે એડવાન્સ બુકિંગ માટે આપ સંપર્ક કરી શકશો 9909292900 હવે આપ ઓનલાઈન બુકિંગ પણ કરી શકો છો વેબસાઇટ www.7skymultiplex.com આવતીકાલે માધાપરના લોકલ બોર્ડ દવાખાનામાં સર્વરોગ નિદાન કેમ્પ અને મા યોજના અંતર્ગત એપીએલ કાર્ડ ધારકોને આરોગ્ય સેવાનો લાભ મળશે આવતીકાલે એટલે કે તારીખ 20 ને શનિવારે સવારે 9 કલાકે જિલ્લા પંચાયત તેમજ અદાણી તેમજ નવપલવ ટ્રસ્ટ અને તાલુકા પંચાયતના સહયોગથી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં બધા જ વિવિધ ડોક્ટરો સ્પેશિયાલિસ્ટો સેવા આપશે અને સાથે સાથે લાભાર્થીઓને દવા પણ તદ્દન મફત આપવામાં આવશે અને જે મા અમૃતમ વાત્સલ્ય યોજના છે જેમાં પહેલાં સરકારશ્રી દ્વારા બીપીએલ લાભાર્થીઓને લાભ મળતો હતો તેની જગ્યાએ આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી આનંદીબેન જેઓએ આ મા યોજનાનો વિસ્તાર કરી અને બીપીએલ સિવાયના જે મધ્યમ વર્ગના લોકો છે જે એપીએલ કાર્ડ છે તેવા લોકોને તેમાં જેમાં મુખ્યત્વે કે 21 વર્ષથી નીચેના યુવાનો તેમજ તમામ મહિલાઓને આ યોજનાનો લાભ મળશે અને 2 લાખ રૂપિયા સુધીની જે મેડિકલ કોઈ પણ જાતનો રોગ હોય તેના માટેની મફત સારવાર મળે એ માટે ગુજરાત સરકારશ્રી દ્વારા 45 જે ખાનગી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલો તેમજ 19 સરકારશ્રીની હોસ્પિટલોમાં આ સારવાર ઉપલબ્ધ થશે અને આ મા યોજનાની આવતીકાલથી માધાપર મધ્યથી જ પ્રારંભ થઈ રહ્યો છે અને જેમાં લાભાર્થીઓને ખાસ વિનંતી છે કે જનસેવા કેન્દ્રનો 1,20,000થી ઓછી આવકનો દાખલો તેમજ પોતાનું રાશન કાર્ડ અને તેમજ આઈડી પ્રૂફ અને પાસપોર્ટ સાઇઝનો ફોટો લઈ અને ઉપસ્થિત રહે ત્યાં આ કેમ્પમાં મોટી સંખ્યામાં માધાપરના પરિવારોને લાભ મળે એવી અમારી ઈચ્છા છે બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લ્યો
ब्राइडल सारीज, डिजाइनर सारीज, दरबारी सारीज, चनिया चोली, घर चोड़ा, पानेतर, पंजाबी शूट, कुर्तीज मा अत्यंत आधुनिक अने अवनवी वेराइटीज, विशाल फलक, मोकड़ाश भर्या नयन रम्य शीतल वातावरण साथे ब्राइडल नो लुक जोवा आपने आवकारीए छीए। अपना ज शोरूम नु सरनामु ब्राइडल शोरूम महेंद्र अगरबत्ती नी बाजुमा भांजी स्ट्रीट छठीबारी रिंग रोड भूज कच्छ महेंद्र भाई वोरा दुल्हन साड़ीवाड़ा 9427438781 मीत वोरा 9408435141। पालारा जेल में महिला कैदी ने प्रसूति की पीड़ा उपड़ता हॉस्पिटल में दाखिल कराता बाळकीनो जन्म थयो। नखत्राणा तालुकाना कोटड़ा जड़ोदर खाते केबल चोरी ना आरोप हेठ जेल में राखवामां आवेल काजल खीरा चौहान नामनी महिला ने प्रसूति की पीड़ा उपड़ता तेने रात्रे जीके जनरल हॉस्पिटल में दाखल कराता ऑपरेशन द्वारा प्रसूति थता बाळकीनो जन्म थयो छे। बन्नेनी तबियत बराबर छे अने पोलीस जाप्ता हेठ सारवार चालू छे। महिला गृह उद्योग अमरेली धार्मिक राजकीय शैक्षणिक के सामाजिक प्रसंगों ने यादगार बनावो। महिला गृह उद्योग ने हस्तकलाकृतियों थी विशिष्ट व्यक्तियों ने विशिष्ट रीते सम्मानित करवा माटे विशिष्ट प्रकार ना शील्ड मोमेंटो ताम्रपत्र। महिला गृह उद्योग अमरेली मोमेंटो अवार्ड। महिला गृह उद्योग बेनमून हस्तकलाकृतियोना सर्जक विशिष्ट व्यक्तियों ने विशिष्ट रीते बिरदावा माटे प्रसंग ने अनुरूप शील्ड मोमेंटो ताम्रपत्र सम्मान पत्र स्टेच्यू वगैरह बनावनार महिला गृह उद्योग। एड्रेस दुकान नंबर 1 जुबिली ग्राउंड नी पाछळ अक्षरराज एपार्टमेंट बैंकर्स कॉलोनी भूज। कॉन्टेक्ट 9727722122 9426968178। तो दर्शक मित्रों जोईए हवे क्राइम फाइल। भूज तालुकाना कुकमा गामे 77 માતાજીના મંદિરના પૂજારીની આત્મહત્યા સ્થળ ઉપર ચિઠ્ઠી પણ મળી આવી। भूज तालुकाना कुकमा पासे आवेल 77 માતાજીના મંદિરના પૂજારીની હત્યા થઈ છે કે આત્મહત્યા તેનું રહસ્ય સર્જાયું છે। બનાવના સ્થળેથી ચિઠ્ઠી મળી આવી છે। આ બનાવથી સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે। જાણવા મળેલ હકીકત મુજબ મૂળ ભૂજના દીપક અમૃતભાઈ પોમલ ઉંમર વર્ષ 56 જે પૂજારી તરીકે કામ કરતા હતા તેમનો મૃતદેહ લોહી લુહાણ હાલતમાં મળી આવ્યો છે। મૃતદેહ ઉપર અનેક ઘા થયાના નિશાન મળ્યાનું જણાયું છે। આ આત્મહત્યા છે કે હત્યા તે હજુ વણ ઉકેલ રહસ્ય છે। આ બનાવ નાણાં કે લૂંટના ઈરાદે કે કયા કારણોસર બન્યો છે તેની ઘનિષ્ઠ તથા નિષ્પક્ષ તપાસ થાય તો ચોંકાવનારા સત્ય બહાર આવશે તેમ વર્તુળોએ જણાવ્યું હતું। આજ રોજે પદ્ધર પોલીસથી જાણ થયેલી કે કુકમા ગામે આવેલ કેતરપાર મંદિરના પૂજારી તરાવ કિનારે દરગાહની બાજુમાં આવેલ જે મંદિરે પોતાની રૂમની અંદર મરણ ગયેલા હાલતમાં પડેલ છે એવી જાણ થતો તુરત જ આવેલા અને જોયેલું તો બંને પગની અને હાથની નસો જાતેથી છડી વડે કાપી નાખેલ છે। તેમ છતાં તેમને પોતાના ગરામાં રૂમાલ બાંધીને ગરા ફાંસો ખાવાનો પણ પ્રયત્ન કરેલો હોય એવું જણાયેલ છે। ત્યારબાદ એમને નીચેથી હેરવી ફેરવીને જોતા એક સોસાઇટ નોટ મરી આવેલ છે અને એમને પોતે જ આ કૃત્ય કરેલાનું જણાવેલ છે। સુસાઇડ કામમાં ગામ લોકોથી તેમજ બીજા લોકોથી જે જોઈએ એવો સહકાર મળતો નહોતો અને જે કંઈ આવક થાય એ પણ આવક એમના હાથમાં આવતી નથી જેથી કંટારીને આ કૃત્ય કરેલું એવું મારા માનમાં છેલ્લા 1-2 વર્ષથી સેવા કરે છે। તે પહેલાં એ પોતે ભુજમાં એમના ભત્રીજાના ત્યાં રહેતા હતા અને પોતાનું નામ છે દિલીપ અમૃતલાલ સોની। એમની ઉંમર લગભગ 58 વર્ષની। પોલીસ અત્યારે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી અને જે બનાવવાની જગ્યાએથી મળેલ છે વસ્તુ સોસાઇટ નોટ વગેરે આ તે લઈ તપાસ કરશે અને આગળ શું નીકળે છે તપાસમાં
એના ઉપર આધાર રાખે. જાણમાં એવું હતું કે મને અહીંયા એક ભાઈ દર્શન કરવા આવ્યા હતા, એ આજ મંદિરની પૂજા નથી કરી, એટલે જોયું કે ભાઈ શું થયું છે, એટલે એના તપાસ માટે આ બાજુ જોયું તો બંધ હતું બાયણું, એને મને ઘરે જાણ કરી. જાણ કરવાથી અડધા કલાકમાં હું આવ્યો, ત્યારે સૂતો હતો હું, પછી આવ્યો ને બે થી ત્રણ જણાને મેં ભેગા કર્યા કે જેથી એકલો જાઉં, એનાથી ત્રણ ચાર જણાને ભેગો લેતો જાઉં, તો ગામના માજી ઉપસરપંચ હતા એને મેં તેડાયા દેવજીભાઈને, એ આવ્યા જોયું તો બાયણું ખુલ્યું નહીં, એટલે પછી એમના સગાવાલાને જાણ કરી, એના સગાવાલા આવ્યા પછી. હું સંચાલક કરું છું બરોબર, આ વસ્તુ જયારે થઈ અત્યારે મારે મોટામાં મોટી આ પ્રાણ પ્રતિષ્ઠા કરવાની છે, તો અત્યારે આ જગ્યાએ પ્રાણ પ્રતિષ્ઠાથી થઈ જાય તો મને તો લાછત લાગવાની ને, મને તો દુઃખ થવાનું છે ને. ભુજ હાટમાં પધારો અને કારીગરો તથા કસબીઓ પાસેથી સીધી ખરીદી કરો અને સીધો લાભ મેળવો. તારીખ 15 સપ્ટેમ્બર 2014 થી તારીખ 24 સપ્ટેમ્બર 2014 સુધી, સમય બપોરે 1 થી રાત્રિના 9 વાગ્યા સુધી. આ હસ્તકલા કસબને માણવા જાણવા તથા એમાંથી સીધી ખરીદી કરીને કારીગરોના પરિવારોને પણ ઉપયોગી થઈ શકો છો. ભુજ હાટમાં હસ્તકલા મેળામાં આંગળીઓના કસબની વિવિધ વસ્તુઓ, માટીકામ, વિવિધ જાતિઓના ભરતકામ, વર્ક, વણાટકામ, અજરક બાટિક કામ, આ સિવાય મેટલ વર્ક, મડ વર્ક તથા અનેક કલાકૃતિઓથી તૈયાર થયેલ વસ્તુઓ, કચ્છી લોક સંગીતના જોડિયા પાવા, રાવણ હથ્થો તથા અન્ય સંગીતની સુરાવલીઓ સાંભળવા મળશે. કચ્છી સંસ્કૃતિનો આનંદ માણી શકાશે. એક જ જગ્યાએ ખૂબ જ વ્યાજબી ભાવથી આ હસ્તકલા મેળામાં મળી શકે છે, તો એક વખત પધારી ખાતરી કરી જુઓ. પધારો ભુજ હાટમાં, સ્થળ ભુજ મુંદ્રા હાઈવે, રિલાયન્સ શોપિંગ મોલની સામે. ભુજ મિરજાપર હાઈવે પર જીપ્સી અને એક્ટિવા વચ્ચે અકસ્માતમાં યુવાનનું મોત. ભુજ મિરજાપર રોડ પર આવેલા કેડી ઓટો શોરૂમ પાસે એક્ટિવા અને જીપ્સી વચ્ચે અકસ્માત સર્જાતા એક યુવાનનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જીપ્સીની જોરદાર ટક્કરથી અરવિંદસિંહ રાજપૂત ઉંમર વર્ષ આશરે 38નું મોત નીપજ્યું હતું. અકસ્માતના પગલે એક તબક્કે રોડ પર ટ્રાફિક જામ થઈ ગયું હતું અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.